હવે આગળ વાત કરીએ તો માગરોળ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ। માંગરોળમાં પૂજ્ય સંત જલારામ બાપાની જન્મજયંતિ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે, જેમાં જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાના 225મા જન્મોત્સવ નિમિત્તે જલારામ મંદિર ખાતે સવારે કેસર સુગંધી સ્નાન, પાદુકા પૂજન, મહાપૂજા, બપોરે મહાઆરતી સાથે અન્નકૂટ દર્શનનું આયોજન કરેલ, તેમજ બપોરથી રાત સુધી મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે માંગરોળના સર્વજ્ઞાતિના બહોળી સંખ્યામાં લોકો અને ભક્તોએ બાપાની આરતી તેમજ અન્નકૂટ દર્શન મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગટિયા, મેરામણભાઈ યાદવ, વેલજીભાઈ મસાણી, લિનેશ સામૈયા, વાલાભાઈ ખેર, જલારામ મંદિરના બટુકભાઈ સિરોદરિયા, દિનેશભાઈ અહિયા, સંજયભાઈ સહિતના લોકોએ હાજર રહી સેવા આપી હતી। જીતુ પરમાર, જેડેસ ટીવી, માંગરોળ। પટેલ કાંતાબેન દિનેશભાઈ પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા તથા પટેલ દિનેશભાઈ રમણલાલ પૂર્વ કોર્પોરેટર પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ કિસાન મોરચો પ્રાંતિજ સારમંડ, તેમના દ્વારા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે સુખદાયી લાભદાયી ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના।